नमस्कार विद्यार्थी मित्रों, गैलेक्सी स्कूल ऑफ सेकेंडरी वडगाम तरफ थी आपनु हार्दिक स्वागत छे। मित्रों, धोरण 9 विषय विज्ञान नी अंदर प्रकरण नंबर 1 के जे आपनी आसपास में द्रव्य विषय आपणे अभ्यास करता था। मित्रों, छेल्ला लेक्चर नी अंदर आपणे प्रवृत्ति 1.5 जोई थी। मित्रों, आजे आपणे प्रवृत्ति 1.6 जोई छे। मित्रों, प्रवृत्ति 1.6 मित्रों का द्रव्यना कणों एक बीजा ने आकर्षे छे। मित्रों, ध्यान, द्रव्यना कणों एक बीजा ने आकर्षे छे। ध्यान रखो, द्रव्यना जे कणों होय एक बीजा ने आकर्षे छे, तो एना माटे ने प्रवृत्ति समझवा माटे, आ प्रवृत्ति समझवा माटे आपणे प्रथम जूथ पुस्तक नी अंदर ईदु विस्मी आपेलू छे। मित्रों, ध्यान रखो, प्रथम जूथ आपेलू छे ईदु विस्मी। ध्यान रखो, प्रथम जूथ आपेलू छे ईदु मिस्मी। नृत्य ने माफक एक बीजा ने पाछळनी बाजुए थी हाथ परोवीने हाथ पकड़ी पाड़े छे। मित्रों, ध्यान रखो, प्रथम जूथ नी अंदर ईदु मिस्मी नाम छे एनु, ए नृत्य जेम करती होय एम नृत्य नी अंदर पाछळ आपे जोईए। नृत्य ने माफक एक बीजा ने पाछळ थी आ रीते पाछळ थी કરજો એક બીજાની અંદર પાછળથી હાથ પર ઓળી દે છે તે રાખજો આપણે આ બાજુ પાછળની બાજુ હતી આ બાજુ એક બીજાની અંદર હાથ પર ઓળી દેતી જોવા મળે છે તો આપણે કહીએ મિત્રો કીધું વિસ્મી નૃત્યની માફક એક બીજાને પાછળની બાજુ હતી હાથ પર ઓળી દે છે કીધું વિસ્મી નૃત્યની માફક एक बीजा ने एक बीजा ने पाछळनी बाजुए थी हाथ पर ओळी दे छे हाथ पर ओळी दे छे। मित्रों, ध्यान रखो, પ્રથમ જૂથની અંદર ઈદુ મિસ્મી નામ છે એ નૃત્યની માફક એકબીજાને પાછળની બાજુએ હતી એકબીજાની સાથે હાથ પરોવી દે છે। મિત્રો, ત્યાં હાથ પરોવી દે છે અને પરોવી દે છે અને હાથ પકડી દે છે અને હાથ પકડી પાડે છે હાથ પકડી પાડે છે ત્યારે હાથ पकड़ी पाड़े छे। ध्यान रखो, एक बीजा ने पाछळनी बाजु थी हाथ परोवी दे अने हाथ पकड़ी पाड़े छे। ध्यान रखो, बीजो जूथ छे मित्रों, ध्यान रखो, बीजो जूथ, बीजो जूथ आपणे जोईए एक बीजा ना हाथ पकड़ी ने मानव सोकळ रचे छे। बीजो जूथ एक बीजा ना हाथ पकड़ी पाड़े छे पाछळ अने मानव सोकळ रचे छे। હાથ પરોવી દેશે એટલું
લક્ષ્યતો પણ છે અને બીજું જૂથ જે કહેવાય એકબીજાના હાથ પકડીને શું રચે છે માનવ સોકળત્વ આપણને જોવા મળે છે હવે ત્રીજું જૂથ આવે છે ત્યારે જો ત્રીજું જૂથ એવું કહે છે એકબીજા સાથે માત્ર ઓગળીના ગેરવાના સ્પર્શથી માનવ સોકળ રચે છે ત્રીજું જૂથ એકબીજાના આવી રીતે ઓગળી પાછળ રાખીને આ રીતે રાખીને એકબીજા સાથે ઓગળીના ગેરવાથી માનવ સોકળ રચે છે અને ત્રીજું જૂથ એકબીજા સાથે માત્ર ઓગળીના ટેરવેથી માનવ સોકળ રચશે ધ્યાન રાખજો તો પહેલું જૂથ દીધું મિસ્મી નામનું એ નૃત્યની માફક એકબીજાને પાછળની બાજુથી હાથ પરોવી દે છે પાછળની બાજુથી બીજું જૂથ એકબીજાના હાથ પકડીને માનવ સોકળ રચે છે જુદા જુદા પ્રકારના લાઈનની અંદર ઉભા છે અને પાછળથી હાથ પકડીને માનવ સોકળ રચે છે ત્રીજું જૂથ જે રહ્યું એકબીજા સાથે આ રીતે ઓગળીના ઢેરવાથી માનવ સોકળ રચતું જોવા મળે છે ત્યાં રહેજો હવે ચોથું જૂથ આ ત્રણેય જૂથમાં રચાયેલી જે સોકળોને એક પછી એક તોડવાનો પ્રયત્ન કરે છે ત્યારે ચોથું જૂથ કહેવાય ત્યાં છે ચોથું જૂથ ચોથું જૂથ તો ચોથું જૂથ કરે છે મિત્રો ત્યાં આવી ગયું તો ચોથું જૂથ આ ત્રણેય જૂથમાં રચાયેલી સોકળને એક પછી એક તોડીને શક્ય તેટલા નાના જૂથો બનાવવાનો પ્રયત્ન કરે છે ત્રણેય જૂથની અંદર રચાયેલી સોકળોને તોડીને શક્ય તેટલા નાના જૂથો બનાવે છે તો ત્રણેય જૂથોને તોડીને શક્ય તેટલા નાના જૂથો બનાવવાનો પ્રયત્ન કરે છે પ્રયત્ન કરે છે તો પ્રયત્ન કરશે પ્રથમ જૂથ દીધું મિસ્મી નૃત્યની માફક એકબીજાને પાછળની બાજુથી હાથ પરોવી દે છે બીજું જૂથ એકબીજાના હાથ પકડીને પાછળ માનવ સોકળ રચે છે ત્રીજું જૂથ એકબીજા સાથે ઓગળીના ઢેરવાથી આખી એક માનવ સોકળ રચે છે પાછળ ઓગળીના ઢેરવાથી અને ચોથું જૂથ આ ત્રણેય જૂથ ખરા એને તોડીને શક્ય તેટલા નાના જૂથો બનાવવાનો પ્રયત્ન કરે છે તો ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી તમે શું અવલોકન કર્યું મિત્રો ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી તમે શું અવલોકન કરી શક્યા મિત્રો ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી તમે શું અવલોકન કર્યું મિત્રો તો પહેલો પ્રશ્ન હું પૂછું છું ધ્યાન રાખજો પહેલો પ્રશ્ન કયું જૂથ સરળતાથી તૂટ્યું હશે શા માટે તૂટ્યું હશે અને શા માટે તો કયું જૂથ સરળતાથી મિત્રો તૂટ્યું છે તો કહી શકીએ મિત્રો કે જેની અંદર ત્રીજું જૂથ હતું
એ સરળતાથી તૂટ્યું છે, કારણ કે તેઓ એકબીજા સાથે નિર્બળ આકર્ષણ બળથી જોડાયેલા હતા. કારણ કે ઓગણીના ટેરવાથી જોડાયેલા હતા. શું જોડાયેલા હતા? ઓગણીના ટેરવાથી જોડાયેલા હતા, એની અંદર નિર્બળ આકર્ષણ બળથી જોડાયેલા કહી શકીએ મિત્રો. એટલે ત્રીજું જૂથ સરળતાથી તૂટ્યું હશે મિત્રો. ત્રીજું જૂથ સરળતાથી તૂટ્યું હશે કારણ કે તેઓ શું હતું મિત્રો? એકબીજા સાથે આપણે જોઈએ નિર્બળ આકર્ષણ બળથી જોડાયેલા હતા. કારણ કે તેઓ એકબીજા સાથે નિર્બળ આકર્ષણ બળથી જોડાયેલા હતા. ઓગણીના ટીરવા વાળું પહેલા આપણે છૂટું કરી શકીએ, હાથ વાળું પછી બધા છૂટા કરી શકીએ. ખ્યાલ આવી ગયો મિત્રો? બીજો પ્રશ્ન પૂછીએ આપણે મિત્રો. કયા જૂથમાં દ્રવ્યના કણો એકબીજાને મહત્તમ આકર્ષણ બળથી જોડાયેલા છે? મહત્તમ એટલે વધારે. તો પ્રથમ જૂથની અંદર કયા જૂથની અંદર દ્રવ્યના કણો એકબીજાને મહત્તમ આકર્ષણ બળથી જકડી રાખે છે? તો પ્રથમ જૂથ આપણે લખી શકીએ કયા જૂથની અંદર દ્રવ્યના કણો એકબીજા સાથે મહત્તમ આકર્ષણ બળથી જોડાયેલા હશે? કારણ કે પ્રથમ જૂથ એ આખા હાથ વડે પરોવીને કરી દીધું. ત્યારે જો પ્રથમ જૂથ હતું એ શું હતું? આખું બીજું મિસમી નતું, એકબીજાને પાછળની બાજુથી હાથ પરોવીને કરી દીધું, એટલે એ પ્રબળ હશે મિત્રો. તો આપણે લખી શકીએ પ્રથમ જૂથ જૂથની અંદર આકર્ષણ બળ વધારે હોય મિત્રો, મજબૂત હોય. ત્રીજો પ્રશ્ન પૂછ્યો મિત્રો. હવે પ્રવૃત્તિ લઈએ મિત્રો. પ્રવૃત્તિ ત્યારે જો પ્રવૃત્તિ ઉપર છીએ. પ્રવૃત્તિ 1.7 ઉપર છીએ. પ્રવૃત્તિ 1.7 ઉપર છીએ આપણે. પ્રવૃત્તિ 1.7 ઉપર બે પ્રશ્નો તમે પૂછી શકો મિત્રો. કયું મહત્તમ આવી ગયું, નિર્બળ આવી ગયું, બીજું પ્રશ્ન પૂછવાની જરૂરિયાત રહેતી નથી. હવે પ્રવૃત્તિ 1.7 જોઈએ મિત્રો. 1.7 પણ આકર્ષણ બળની આજે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે એના માટેની જ છે મિત્રો. ત્યારે ગયો તો એક લોખંડની કીલી લઈએ મિત્રો. ત્યારે ગયો આપણે એક લોખંડની કીલી અને ત્રીજા નંબરનું રબર બેન્ડ આપણે જાણીએ છીએ કેવું આવે મિત્રો. ઘણી વાર સ્કૂલની અંદર ઓફિસોમાં પણ રબર બેન્ડ પડેલું આપણે જોતા હોય છે. એ લોખંડની કીલી લીધી, ચોકનો ટુકડો લીધો અને રબર બેન્ડ લો, આ ત્રણ વસ્તુ લીધી ત્યારે ગયું. ત્રણ વસ્તુ લીધી છે ત્યારે ગયું. હવે આ ત્રણેયને હથોડી વડે પ્રહાર કરું છું ત્યારે ગયું. આ ત્રણેયને હું હથોડી વડે પ્રહાર કરું ત્યારે ગયું.
हथोड़ी वड़े प्रहार। आ त्रणों ने हथोड़ी वड़े हूँ प्रहार करूँ अथवा तो कापी नाखू अथवा खेची ने करो अथवा कापी ने अथवा खेची ने अथवा खेचवानो प्रयत्न करो। एक લોખંડની ગીલી લીધી, ચોકનો ટુકડો લીધો, રબર બેન્ડ લીધું, આ ત્રણેયને હથોડી વડે પ્રહાર કર્યો અથવા કાપીને અથવા તો ખેંચવાનો આપણે પ્રયત્ન કરીએ મિત્રો, તો ત્રણેય પૈકી ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી આપણે જોઈએ દરેક ત્રણેયની અંદર ઉપરોક્ત ત્રણેય પદાર્થો પૈકી શેમાં કણો એકબીજા સાથે પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલા છે મિત્રો આ ત્રણેયની અંદર, તો ત્રણેય પૈકી લોખંડ ની ગીલી છે મજબૂત હોય છે મિત્રો આપણે જાણીએ છીએ, કારણ કે એની અંદર જે કણો રહ્યા એ કણો આકર્ષણ બળથી જોડાયેલા હોય મિત્રો, એટલે ચોકડા ટુકડા કરતા લોખંડ ની ગીલી મજબૂત, રબરના બેન્ડ કરતો પણ મજબૂત, એટલે લોખંડ ની ગીલી ની અંદર આપણે જોઈએ જે કણો રહ્યા એ પ્રબળ આકર્ષણ બળથી જકડાયેલા હશે, તો આવો પ્રશ્ન આપણે પૂછી શકીએ મિત્રો, પ્રશ્ન ત્યારે આવી ગયો चौकनो टुकड़ो रबड़ बेन्ड त्रणे मो कौन सौथी वधु आकर्षण बल धरावतु छे तो त्रणेयनी अंदर आपणे वात करीए आकर्षण बळ जे धरावतुं छे ए कोण धरावशे लोखंडनी खीली मित्रो लोखंडनी खीली जे कहेवाय ए आकर्षण बळ धरावती जोवा मळशे एटले एने खेंचवामां वार लागशे चोकनो टुकड़ो अने रबर बेन्ड पहेला चोकनो टुकड़ो एकदम खेंच तूटी जाय रबर बेन्ड एना पछी अने छेल्ले आपणे जोईए लोखंडनी खीली कारण के एना वच्चे सौथी वधु आकर्षण बळ जोवा मळशे प्रबल आकर्षण बल सौथी वधु प्रबल आकर्षण बल जोवा मळशे सौथी वधु आपणे प्रबल आकर्षण बल धरावतुं हशे त्रणेयमां कोण सौथी वधु प्रबल आकर्षण बल धरावतुं छे तो लोखंडनी खीली सौथी वधु प्रबल आकर्षण बल धरावती हशे मित्रो एवुं आपणे कही शकीए मित्रो ए मजबूत कहेवाय छे। हवे आना आधारे द्रव्यना कणो एकबीजाने आकर्षे छे एना आधारे प्रवृत्ति 1.8 આપેલી છે મિત્રો प्रवृत्ति 1.8 આપેલી છે એની વાત કરીએ આપણે प्रवृत्ति 1.8 प्रवृत्ति જોઈએ આપણે तो प्रवृत्ति 1.8 प्रवृत्ति 1.8 तो એની અંદર ધ્યાન રાખજો પાણીનો એક નળ લેવામાં આવે છે પાણીનો નળ લઈને ખોલીને ધ્યાન રાખજો नल लेने तुम्हारे खोलवानो छे ए खोलीने ओगळी वडे पाणीना प्रवाहने अटकाववानो प्रयास करवानो छे खोलीने ओगळी वडे દરેકો પાણીનો નળ ખોલીને ઓગળી વડે પાણીનો પ્રવાહ અટકાવવાનો પ્રયત્ન કરવાનો છે ચાલુ પાણીનો નળ દરેકો चालू पानी नो नल खोली ने ओगरी वड़े
અટકાવવાનો પ્રયત્ન કરવાનો છે. કરવાનો છે જાય ચાલુ પાણી આવતું હોય ચાલુ પાણીનો નળ ખોલીને ઓગળી વડે અટકાવવાનો તમારે રોકવાનો પ્રયત્ન કરવાનો છે. કરવાનું તો શું અટકાવી શકાય? શું અટકાવી શકાય? તો ઓગળી વડે આપણે પાણીને અટકાવી શકાતા નથી મિત્રો. તો ઉત્તરની અંદર લખીશું ના મિત્રો. કારણ કે એમના કણો વચ્ચે મહત્તમ આકર્ષણ બળ જોવા મળતું નથી મિત્રો. મહત્તમ આકર્ષણ બળ જોવા મળતું નથી. તો શા માટે પાણીનો પ્રવાહ અટકાવી શકાતો નથી મિત્રો? બીજો એક પ્રશ્ન છે, ધ્યાન રાખજો. શા માટે પાણીના પ્રવાહને અટકાવી શકાતો નથી? શા માટે અટકાવી ના શકાય મિત્રો? શા માટે પાણીના પ્રમાણે? કારણ કે પાણીના અણુ વચ્ચે આકર્ષણ બળ પ્રવેદે છે. ધ્યાન જો, પાણીના અણુ હોય એમના વચ્ચે એકદમ આકર્ષણ બળ હોય છે, એટલે ઓગળીના ફેરવા વડે તમે અટકાવી શકતા નથી. એટલે પાણીના અણુ વચ્ચે આકર્ષણ બળ હોય છે. તેથી જ આપણે કહીએ છીએ દ્રવ્યના કણો એકબીજાને આકર્ષણ ધરાવે છે. દ્રવ્યના કણો એકબીજાને શું ધરાવે છે? આકર્ષણ ધરાવે છે એમ આપણે કહી શકીએ છીએ મિત્રો. હવે કેટલાક પ્રશ્નો છે મિત્રો, એ પ્રશ્નોની વાત કરવી છે મિત્રો. પ્રશ્નો મિત્રો, તો પ્રશ્ન નંબર એક છે મિત્રો, ધ્યાન રાખજો. પ્રશ્ન નંબર એક, નીચેના પૈકી કયા દ્રવ્યો છે મિત્રો? પુસ્તકની અંદર આપેલો છે મિત્રો, નીચેના પૈકી કયા દ્રવ્યો છે? જુદા જુદા પ્રકારના આપેલા છે મિત્રો દ્રવ્યો. ખુરશી આપેલી છે મિત્રો, હવા આપેલી છે, ખુરશી આપેલી છે, હવા આપેલી છે, પ્રેમ આપેલ, પ્રેમ કહી શકાય આપણે, સુગંધ, ધિક્કાર કોકને કરતા હોય આપણે, કોકને આપણે જોઈએ ધિક્કાર કરતા હોય, બદામ, વિચાર, ઠંડી, એના પછી મિત્રો ઠંડુ પીણું, અત્તરની સુગંધ, અત્તરની સુગંધ. હવે આ બધાની અંદર દ્રવ્યો કયા છે મિત્રો એ આપણે જોવાના છે. દ્રવ્યો એક કણ બીજા કણ સાથે જોઈન્ટ થઈને બનેલો હોય મિત્રો દ્રવ્યની અંદર. તો દ્રવ્યની અંદર ખુરશી જોઈએ તો ખુરશી આપણે લાકડા લઈને જોઈએ, કોઈ પણ ખુરશી જોઈએ તો એક કણ બીજા કણ સાથે જોઈન્ટ થઈને બનેલો જોવા મળે, એટલે ખુરશીને આપણે દ્રવ્ય કહી શકીએ. ધ્યાન રાખ્યો, ખુરશી. હવા કહીએ તો હવાની અંદર એકબીજા સાથે કણો જોઈન્ટ હોય મિત્રો, એટલે હવા આપણે કહી શકીએ મિત્રો. ધ્યાન દો, હવા પણ આપણે કહી શકીએ.
प्रेम ना कही सकाय मित्रों, सुगंध ना कही सकाय, धिक्कार आपणे ना कही सकीए मित्रों, पण बदाम कही सकीए मित्रों। बदाम बदाम होय, ए बदाम नी अंदर एक कण बीजा कण साथे शुं होय जॉइंट थतो तमने जोवा मळे। विचार जो तो विचार पण आपणे ना कही सकीए। ठंडु पीणुं जोईए, ठंडी ना कही सकाय, पण ठंडु पीणुं अने अत्तरनी सुगंध कही सकाय मित्रों। ठंडु पीणुं અને અત્તરની સુગંધ, તો આટલાની અંદર દ્રવ્યના કણો એકબીજા સાથે જોડાયેલા જોવા મળે। દ્રવ્યના જે કણો કહીએ આપણે, એ દ્રવ્યના કણો એકબીજા સાથે જોડાયેલા તમને જોવા મળતા હોય છે। બીજો પ્રશ્ન જોઈએ આપણે મિત્રો। गरम खोराक नी सोडा, सोडा એટલે વાસ મિત્રો, गरम खोराक नी सोडा એટલે કે વાસ, થોડા મીટર સુધી પણ આવે, પણ જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાક ની સોડા લેવા માટે તેના નજીક જવું પડે મિત્રો। गरम खोराक ના સોડા ની સોડા લે વાસ, સોડાનું બીજું નામ આપણે આપવું હોય તો વાસ આપી શકીએ। થોડા મીટર સુધી આવે છે, પરંતુ ઠંડા ખોરાકની સોડા વાસ થોડા મીટર સુધી આવતી નથી, આવતી જોવા મળતી નથી, આવતી જોવા મળતી નથી, કારણ આપો। તો ગરમ ખોરાક હોય મિત્રો, એ ગરમ ખોરાક સુધી આવે કારણ કે તાપમાન વધતો કણોની ગતિ ઉર્જા વધે અને હવામાં ભળી ઝડપથી પસરે મિત્રો। એટલે ગરમ ખોરાકની અંદર ગરમ ખોરાકનો તાપમાન વધતો, તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે, તેથી તેઓ હવામાં પ્રસરણ પામે છે, તેથી વાસ, તેથી તેમની વાસ હવામાં પ્રસરે છે। જ્યારે ઠંડા ખોરાકમાં તાપમાન શું થાય વધતું જોવા મળતું નથી, એટલે કણોની ગતિ ઉર્જા ઊંચી હોવાથી તેમની ખોરાકમાં કણોની ગતિ ઉર્જા ઓછી હોવાથી પ્રસરણ ધીમું થાય છે અથવા તો પ્રસરણ થતું નથી, પ્રસરણ થતું નથી મિત્રો। ત્યારે કણોની ગતિ ઉર્જા ઓછી હોવાથી વાસનું પ્રસરણ થતું નથી મિત્રો, એટલે અથવા તો ધીમું થાય છે, પ્રસરણ ધીમું થાય છે આપણે લખી શકીએ મિત્રો, પ્રસરણ ધીમું થાય છે, તેથી મિત્રો। એટલે કહેવાનો મતલબ આ પ્રશ્નનો જવાબ, તાપમાન વધતો કણોની ગતિ ઉર્જા વધે એટલે એની વાસ હવામાં પ્રસરે,
અને પેલામાં તાપમાન ઘટે એટલે કણોની ગતિ ઊર્જા ઊંચી હોવાથી પ્રસરણ એકદમ શું થાય છે ધીમું થાય છે એટલે ઠંડા ખોરાકની અંદર સોડિયમ માસ આવતી જોવા મળતી નથી મિત્રો ખ્યાલ આવી ગયો મિત્રો ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે કઈ લાક્ષણિકતા હોય છે કઈ લાક્ષણિકતા આપણે જોઈએ દ્રવ્યના કણોની અંદર તો નંબર એક લાક્ષણિકતાની વાત કરીએ આપણે તો કહી શકે દ્રવ્યના કણો આપણે આગળ જોયું અતિ સૂક્ષ્મ હોય છે નંબર એક દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે ત્યારે જો એકદમ નાના હોય છે આ એની લાક્ષણિકતા કહી શકાય આપણે આગળ જોઈ બીજી લાક્ષણિકતા આપણે કહી શકીએ દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન એટલે કે અવકાશ હોય છે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન એટલે કે અવકાશ હોય છે જગ્યા હોય છે એ લાક્ષણિકતા પણ કહી શકીએ આપણે ત્રીજી લાક્ષણિકતા આપણે કહેવી હોય દ્રવ્યના કણો ગતિશીલ હોય છે ત્યારે દ્રવ્યના કણો શું હોય છે ગતિશીલ હોય છે અને દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે દ્રવ્યના કણો ગતિશીલ હોય છે અને દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે દ્રવ્યના કણો એકબીજાને શું થાય મિત્રો આકર્ષતા થાય એ પણ આપણે જોયું મિત્રો હવે છેલ્લો પ્રશ્ન છે મિત્રો ધ્યાન રાખજો છેલ્લો પ્રશ્ન છેલ્લો પ્રશ્ન કે તરવૈયું જે કહેવાય મિત્રો તરવા વાળું તરવૈયું સ્વિમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે એમાં દ્રવ્યનો કયો ગુણધર્મ રહેલો હોય તરવૈયું સ્વિમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે ચોથો પ્રશ્ન તરવૈયું સ્વિમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે આગળ વધી શકે છે તેમાં દ્રવ્યનો કયો ગુણધર્મ રહેલો છે તેમાં દ્રવ્યનો કયો ગુણધર્મ
રહેલો છે. તરવૈયો સ્વિમિંગ પૂલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે તેમજ દ્રવ્યનો કયો ગુણધર્મ મિત્રો રહેલો છે? તો આપણે કહી શકીએ મિત્રો, આગળ વધતું હોય એની અંદર દ્રવ્યના કણો વચ્ચે તો અવકાશ હોય અને દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય, દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે એટલે ખાલી જગ્યા હોય છે અને દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે અને દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. આ બંને ગુણધર્મો એની અંદર રહેલા છે. દ્રવ્યના કણો છે અવકાશ હોય છે અને દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. મિત્રો ખ્યાલ આવી ગયો? મિત્રો હવે ગૃહ કાર્યની અંદર તમારે આ જે પ્રશ્નોની વાત કરેલી, ચાર પ્રશ્નો, એ ચાર પ્રશ્નો તો તમારે ગૃહ કાર્યના ચોપડાની અંદર લખવાના છે મિત્રો. અને પ્રવૃત્તિ તમારે 1.7 અને 8 પણ લખવાની છે મિત્રો. તો ગૃહ કાર્યની વાત કરી દઈએ મિત્રો. પ્રશ્ન નંબર 1 ગૃહ કાર્યની અંદર, તો પ્રશ્ન નંબર 1 આપણે જોઈએ મિત્રો, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે એ પ્રવૃત્તિ 1.7 અને 1.8 દ્વારા સમજાવો. જે પ્રવૃત્તિ તમારે 1.7 અને પ્રવૃત્તિ 1.8 દ્વારા પણ સમજાવવાની છે મિત્રો. ધ્યાન દો, દ્રવ્યના કણો એકબીજાને શું કહે છે? આકર્ષે છે મિત્રો. ધ્યાન દો, એ પ્રવૃત્તિ દ્વારા તમારે સમજાવવાનું છે મિત્રો. ધ્યાન દો, તે પ્રવૃત્તિઓ દ્વારા સમજાવો. તો જુદી જુદી પ્રવૃત્તિઓ, ઈદુ મિસમી વાળી લેવાની છે મિત્રો, પછી લોખંડની કીલી વાળી પણ તમે લઈ શકો છો, લોખંડની કીલી વાળી પણ લઈ શકો છો, પછી પ્રવૃત્તિ પાણીનો નળ વાળી પણ લઈ શકો છો મિત્રો. ધ્યાન રાખજો, આ ત્રણેય પ્રવૃત્તિ દ્વારા તમારે સમજાવવાનું છે. અને જે ચાર પ્રશ્નોની આપણે ચર્ચા કરી એ ચારે પ્રશ્નો પણ તમારે ગૃહ કાર્યની અંદર લખવાના છે મિત્રો. આવતા લેક્ચરની અંદર આપણે જોઈએ તો આવતા લેક્ચરની અંદર આપણે દ્રવ્યના અવસ્થાને, દ્રવ્યના કણોની ત્રણ અવસ્થાઓ, જે ઘન, પ્રવાહી અને વાયુ છે, એના વિશે આપણે અભ્યાસ કરીશું મિત્રો. તો આવજો.